इनसे उम्मीद न रख, है ये सियासत वाले, ये किसी से भी मोहब्बत नहीं करने वाले। नमस्कार, अपनी साथे हूँ छु तोरल, आप जोई रहा छो वाद विवाद। आवुज कई काजे महबूबा मुफ्ती अनुभवता होय तो नवाई नहीं। त्रण वर्ष जूनू गठबंधन आजे एकाएक पड़ी भांग्यू। त्रण वर्ष पहला कजोड़ा जेवू गणातू जोड़ाण अने आजे ते जोड़ाण तूटवाना समाचार। सवालो घणा छे के आखरे रातोरात आ जोड़ाण नहीं टके अने ना टकावू जोईए, ब्रह्मज्ञान केवी रीते थयू, अचानक बनेली महबूबा थी अणगमो शा माटे, काश्मीर नू हित छे आमा के पछी 19 माटेनी अवसरवादी नीति, मुफ्ती मुक्ति अने मास्टर स्ट्रोक, आजे बात करीशुं आज विषय पर। मुफ्ती मुक्ति अने मास्टर स्ट्रोक आज विषय पर आजे करीशुं वाद विवाद मां चर्चा, अने आ चर्चा मां भाग लेवा माटे आपणी साथे स्टूडियो मां अनेक मेहमानो जोड़ाई गया छे। तमामनुं स्वागत करीशुं। कोंग्रेस मांथी नेता जयराजसिंह परमार छे, बीजेपी मांथी नेता देवसिंह चौहान जोड़ाया छे, डिफेन्स एक्सपर्ट कर्नल धर्मेन्द्रसिंह आपणी साथे छे, साथे जो पूर्व आर्मीमेन जयदेव जोशी छे, तो राजकीय विश्लेषक शिरीष काशीकर आपणी साथे जोड़ाया छे। आप तमामनुं खूब खूब स्वागत। सौथी पहेलो सवाल देवसिंह आपने, अचानक 3 वर्ष बाद आ ब्रह्म ज्ञान केवी रीते? જો સૌપ્રથમ તો 3 વર્ષ પહેલાનો જનાદેશની વાત કરીએ તો જે પ્રકારે જેએનકેની પરિસ્થિતિ છે, જમ્મુ અને કાશ્મીર બંને સાથે બોલાવા છતાં એક ઘાટીમાં છે અને એક જમ્મુ વિસ્તાર જુદો છે। હવે પરિણામ જે આવ્યું ચૂંટણીનું, તો જમ્મુમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળ્યું અને કાશ્મીરમાં પીડીપીને સમર્થન મળ્યું। આ બે સ્થિતિમાં જો આપની 25 અને એની 28 એને આપ સમર્થન કરી રહ્યા છો, મારી વાત સમજો, જી જી, જો આ સ્થિતિમાં જો સરકાર ન બને, કારણ કે આમ જોઈએ તો કોઈને સ્પષ્ટ બહુમતિ નથી, ચાહે નેશનલ કોન્ફરન્સ હોય, કોંગ્રેસ હોય, કોઈને, આ સ્થિતિમાં સરકાર ન રચાય તો ફરીથી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગે, ત્યાં ફરી ચુનાવમાં જવું પડે, અથવા તો એવા સ્થિતિમાં પીડીપી અને બીજેપીએ સાથે મળીને સતત 20 દિવસ સુધી કોમન મિનિમમ પ્રોગ્રામ માટેની ચર્ચાઓ કરી, અને એ સ્થિતિમાં જમ્મુ અને કાશ્મીરની પ્રજાના જનહિતમાં ડેવલપમેન્ટ સેન્ટ્રિક એજન્ડા સાથે આ સરકારે પ્રારંભ કર્યો। હવે 1-2 ને આ 3જા વર્ષના અંતે, પહેલા વર્ષમાં, બીજા વર્ષમાં અને 3જા વર્ષમાં જે પ્રકારે ડેવલપમેન્ટના કામ થવા જોઈએ, અને સરકાર હતું નેતૃત્વમાં, માનનીય મુફ્તીજીને નેતૃત્વમાં ચીફ મિનિસ્ટરે હતા, અને જે સરકાર ચાલી, જે ડેવલપમેન્ટ સેન્ટ્રિક સરકાર થવાના બદલે ક્યાંક ને ક્યાંક લાંબા ગાળા સુધી જમ્મુને પણ અવગણના કરી, જમ્મુના કેટલાક પ્રોજેક્ટો અટકાવવામાં આવ્યા, અને એક તરફી જ્યાં રાષ્ટ્રહિત માટે કામ કરવું જોઈએ કાશ્મીરની ઘાટીમાં, એટલા માટે કે જ્યારે દેશને ચલાવવાનો હોય ત્યારે બીજેપીએ પણ પોતે ઉદાર મન રાખ્યું। તમે જુઓ સરકારમાં પણ પ્રતિનિધિત્વ બીજેપીનું પ્રમાણમાં ઓછું છે, છતાં પણ જ્યારે દેશમાં એક વિકાસના એજન્ડા સાથે જે સરકાર કામ કરે છે, એ સરકારે કામ કરવા માટે મુફ્તી મોહમ્મદનો જે સહકાર મળવો જોઈએ, એ સહકાર કાળક્રમે ઓછો થતો ગયો, અને ક્યાંક ને ક્યાંક સ્થાનિક ઘાટીની રાજનીતિ અને એના અલગાવવાદીઓ પ્રત્યેના કુણા વલણના કારણે જે દેશની જનતાની અપેક્ષા હતી કે ભારત સરકાર અને કેન્દ્રમાં અને રાજ્યમાં જે ભાજપના નેતૃત્વવાળી સરકાર ચાલે છે, એ ક્યાં ગઠબંધનમાં, એને ત્યાંના લોકોને દેશહિતમાં એક ડેવલપમેન્ટ એજન્ડા સાથે જોડવાનો પ્રયત્ન થવો જોઈએ, ત્યાં મહેબૂબાજીની સરકાર અથવા મહેબૂબજીના ઘાટી વિસ્તારમાં અથવા તો એમના નેતૃત્વમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની આશા અપેક્ષા પ્રમાણે કામ થયું નહીં, અને ત્યાં સુધી એ સ્થિતિ બગડી। અમે ઉદાર મન રાખ્યું, અમે વિચાર એ સતત એ નહીં, મારી વાત સાંભળો, સમય સુધી ઉદાર મન નહીં એ રાખવું પડે, રાખવું પણ પડે એવું હતું, મારી વાત સાંભળો, કે અનેક સવાલો જ્યારે હવે આતંકવાદ મુદ્દો આગળ ધરી રહ્યા છો, આટલું બધું થઈ ગયું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી જોતી રહે, મારી વાત સાંભળો, આપની પાસે ફરી એક વાર આવીશું। શિરીષભાઈ આપની પાસેથી, કાશ્મીરની જે આ કુરબાની છે, 2019નો ગેમ પ્લાન છે નહીં, શિરીષભાઈ પાસેથી જાણીશું। જુઓ, 2-3 બાબતો આની સાથે સંકળાયેલી છે। 2019 કેન્દ્રિત રાજનીતિની શરૂઆત તો ઘણા વખત પહેલાં થઈ ગઈ છે, અને એનું પડઘમ જે છે આપણને કર્ણાટકના ઇલેક્શન પછી પડઘાવાના શરૂ થઈ ગયા છે।
કાશ્મીર જમ્મુ કાશ્મીરની રાજનીતિને જે લોકો નજીકથી જોવે છે એ લોકોને ખ્યાલ છે કે એના દૂરગામી પરિણામો છે જુદા છે. 2019નું ઇલેક્શન આવશે એને હજી સમય છે, કમ્પેરેટિવલી સમય છે, પણ એ સમય પહેલાં જમ્મુ કાશ્મીરમાંથી ભારતીય જનતા પાર્ટીનું નીકળી જવું એ ટેકનિકલી જોઈએ, પોલિટિકલી પણ જોઈએ તો બીજેપી માટે ઇટ્સ અ સેટબેક. કારણ કે એની પાસે અત્યારે એની દરેક રાજ્યોમાં ચડતી છે, એ હિસાબે એની પાસે આ સ્ટેટ જળવાઈ રહેવું જોઈએ. પણ જે પ્રકારની સ્થિતિઓ અત્યારે ઊભી થઈ રહી છે, અને ખાસ કરીને હું માનું છું કે રમાદાનના સમયમાં પણ જે સીઝ ફાયરની વાત થઈ અને એનો પણ જે પ્રકારે પ્રતિસાદ મળવો જોઈતો હતો બંને તરફથી એ મળ્યો નથી, અને અલ્ટિમેટલી ગમે એટલા સારા કામો કરીને એવું નથી થયું કે 3 વર્ષમાં આ સંયુક્ત સરકારે કામો નથી કર્યા. ઘણા કામો કાશ્મીર વેલીમાં પણ થયા છે, જમ્મુમાં પણ થયા છે, પણ છતાંય જે પોઝિટિવ ફીડબેક અથવા તો જે પોઝિટિવ એન્વાયરમેન્ટ આ સરકાર માટે ઊભું થવું જોઈએ ગઠબંધન સરકાર માટે, એ આ 3 વર્ષમાં લગભગ ક્યારેય થયું નથી, અને હંમેશા નેગેટિવિટી જ બહાર આવતી રહી છે. તો એ નેગેટિવિટીથી બચવા માટે અને વધારે નિષ્ફળતાનો ટોપલો પોતાના ઉપર ના આવે, હું માનું છું સ્ટ્રેટેજિકલી બીજેપીએ આ વિચાર્યું છે કે હવે આનાથી દૂર થવું. આ એક મુદ્દો. બીજું હું એવું માનું છું, ડિફેન્સ એક્સપર્ટ આપણી સાથે છે એ વધારે કહેશે, પણ હું માનું છું કે આવનારા દિવસોમાં હવે રાષ્ટ્રપતિ શાસન હોવાને કારણે કેન્દ્ર સરકાર પાસે વધારે પાવર્સ રહેશે. એ સ્થિતિની અંદર એમને જે કંઈ પગલાઓ લેવા છે, જેને આપણે કદાચ કડક પગલાં કહીએ જમ્મુ કાશ્મીરના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો એ લેવા માટે હવે એ ફ્રી છે, હવે એના ઉપર કોઈ પોલિટિકલ કમ્પલ્શન નથી. તો અત્યારની સ્થિતિમાં એવું કહેવા માંગી રહ્યા છો કડક પગલાં ભરવા માટે મહેબૂબા વચ્ચે આવતા હતા એવું કહી રહ્યા છો? બિલકુલ, ઇટ વોઝ અ પોલિટિકલ કમ્પલ્શન. કડક પગલાં નથી લીધા એવું નથી, તો અત્યાર સુધીમાં સર્જિકલ સ્ટ્રાઇક પણ આપણે પાકિસ્તાનમાં કરી અને ત્યાં ઘણા બધા પથ્થરબાજો પણ વિંધાઈ ગયા અને આપણા જવાનો પણ સામે શહીદ થયા, પ્રશ્ન એ નથી. પણ જો એમનું પોલિટિકલ ત્યાં ગઠબંધન હોય તો જે મુદ્દા ઉપર પીડીપી હંમેશા એમને ઘેરે છે એ મુદ્દા ઉપર હવે ઘેરવાનો પ્રશ્ન નથી, કારણ કે હવે ગઠબંધન નથી. પીડીપી નહીં ઘેરે એવું નથી, ઉલટાનું પીડીપી હવે વધારે ડબલ ફોર્સથી એમને ઘેરશે, પણ હવે એમની પાસે ફ્રી હેન્ડ છે અને એ કદાચ વધારે સારી રીતે આ સ્થિતિને કેન્દ્ર સરકાર ટેકલ કરી શકે એવી સ્થિતિ છે. હા, રાજકીય અસ્થિરતા જમ્મુ કાશ્મીરના રાજકારણમાં ફરી પાછી આવી ગઈ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. જયરાજસિંહ, જે રીતે જમ્મુ કાશ્મીરની આખી પરિસ્થિતિ છે, જે રીતે હવે દિવસે ને દિવસે પરિસ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે, બદતર બનતી જઈ રહી છે, અને અનેક સવાલો રાજકીય રીતે પણ ઉઠી રહ્યા છે, તો મહેબૂબા પર આખી પરિસ્થિતિનું ઠીકરું ફોડી દેવું એ એક રીતે અવસરવાદિતા કહી શકાય? સૌથી પહેલા તો દેવુસિંહભાઈએ જે વાત કરી એમાં કોઈ રાજકીય વાત નથી, આજે મુદ્દો રાજકીય મુદ્દો છે, આવા સ્ટેટિસ્ટિકનો મુદ્દો નથી. ત્યાં રાજ્યસભાની દેવુસિંહભાઈ આ રાજ્યસભાની ચૂંટણી નથી કે વિધાનસભામાં મત લેવાનું નથી. શિરીષભાઈ વાત કરતા તે ગોળ ગોળ વાત કરતા હતા, સ્પષ્ટ વાત ઉપર આવતા નથી, એમાં એમને શું કહેવું એ મારો કોઈ વિષય પણ નથી. સ્પષ્ટ તો માત્ર વિપક્ષ કહી શકે, એટલા માટે કે એમને જે વાત કરી, એમને જે વાત કરી કાશ્મીરમાં સૌથી અગત્યની સમસ્યા એ જુદી છે, કાશ્મીરના મુદ્દાઓ જુદા છે, કાશ્મીરના પ્રશ્નો જુદા છે, એ પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ. એટલા માટે કે દેવુસિંહભાઈ વાત કરતા હતા કોમન મિનિમમ પ્રોગ્રામની, તો કોમનમાં એમને સત્તા છે, ભારતીય જનતા પાર્ટી નો આ છે. હવે સવાલ એ છે કે સૌથી પહેલા આગળ ભારતીય જનતા પાર્ટી જે વાત લઈ સત્તા પર આવી હતી એ વાતના 180° ખૂણે બિલકુલ યુટર્ન માર્યો હતો જે તે વખતે, કારણ કે પ્રી પોલ એલાયન્સ હતું નહીં, પોસ્ટ પોલ એલાયન્સ હતું. ચલો એમાં એનો વાંધો નથી, એની સામે લોકશાહીમાં એ શક્ય છે. સૌથી અગત્યની વાત એ છે પંડિતોને પુનઃ વસાવવાની વાત ઉપર જે ભારતીય જનતા પાર્ટી આવી હતી એમાં પહેલા તો પોતે જ વસી ગઈ, પહેલા તો પોતે જ થાણું થાપીને વસી ગયા, અને હવે પાછા પોતે નિર્વાસિત જ થઈ ગયા છે હવે જાતે. બીજી અગત્યની વાત દેવુસિંહભાઈ, આપ કહેતા હતા ટેકો પાછો ખેંચો નથી, આપ બહારથી ટેકો નહોતો, આપ સરકારમાં ભાગીદાર હતા એટલે સરકાર મૂકીને ભાગ્યા છો, આ તમારી પલાયનવાદ વૃત્તિ દેખાય છે, પણ એનાથી આગળ કાશ્મીર તમારાથી સંભાળવાનું નથી. આ મોડે તમે દેશ સંભાળવાની વાતો કરો છો, ખબર પડે કાશ્મીર તો સંભાળી શકતા નથી, તમે કાશ્મીર મૂકીને ગયા છો, કાશ્મીરનું પાપત તમારું ભાગી ગયા. અરે આ કાશ્મીરનું પાપત તમારું છે, જોઈ રહ્યું છે ભાઈ, પાપત તમારું છે, દેશ જોઈ રહ્યો છે, કાશ્મીર મૂકીને ભાગી ગયા, કાશ્મીરનું પાપત તમારું છે, મહેફિલ છે ચલે એવી તમારી સ્થિતિ થઈ, તમે નામ કા પાપત કર્યું હોય, અગત્યની વાત એ છે કે જ્યારે પણ તમે દેવુસિંહભાઈ આપણે દેશી ભાષામાં કહું, જ્યારે આ નાતરું કર્યું ત્યારે જ ભૂંડું થયું હતું, પણ પાછા ઘેર પાછા આવ્યા એટલે વધારે ભૂંડું થયું. નાગરિકો મરી ગયા ભાઈ, એમના ભોગે 4 વર્ષ તમે રાજકીય સંવનન કર્યું, રાજકીય સંવનન કર્યું છે, તમને હવે શરમ આવી જોઈએ, થોડા સમય પહેલા આ પૂછો હું નહીં વચ્ચે મારા ભાઈ, તમે તમારા હમણાં થોડા સમય પહેલા એમના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ એમ કહેતા હતા કે મોદી સાહેબને આતંકવાદ
को खत्म कर दिया। आजे राम माधव एम कहे छे કે આતંકવાદના કારણે અમે સત્તા છોડી રહ્યા છીએ। અરે ભાઈ તમે કન્ફ્યુઝ છો, તમે તમારી નીતિમાં જ કન્ફ્યુઝ છો। પહેલા તમે તો નક્કી કરો, ભારતીય જનતા પાર્ટી પોતે કન્ફ્યુઝ છે કે પહેલા તમે નક્કી તો કરો કે ખરેખર આતંકવાદ ઘટે છે કેમ, નોટબંધીના કારણે કમર તૂટી ગઈ, આતંકવાદીઓની કમર તૂટી ગઈ, ભાગ્યા કેમ, ભાગ્યા કેમ, ભાગ્યા કેમ, ભાઈ શાખા ચલાવવાની નથી, તમારી શાખા નથી ચલાવવાની, ભાઈ સરકાર ચલાવવાની છે, આયા પછી ખબર પડી સરકાર કેવી રીતે ચલાવાય છે, એવું નથી, એ અગત્યની વાત છે। આપણે રાજકીય અવલોકન તો કરીશું, પરંતુ હવે જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ, ભાગી જવું પણ રાજકારણ છે। આપણે આપણે આગળ જઈએ છીએ, આગળ ચર્ચા કરીશું, આપણે આગળ ચર્ચા કરીશું। એટલા માટે કશ્મીર કી બાત બહુત સિરિયસ મેટર હૈ, ઠીક હૈ ના, આજ પૂરા દેશ અચંભે મેં આ ગયા થા, પૂરા જબ એક ફૈસલા કિયા ગયા પૂરા દેશ અચંભે મેં થા। લેકિન જો ઇસકે એક્સપર્ટ હૈ, જાણકાર હૈ, ઉનકો ડે વન સે પતા થા કે ઇસકા ભવિષ્ય ક્યા હોને વાલા હૈ। આપકો બિલકુલ સહી હૈ, જિસ દિન મુફ્તી મોહમ્મદ સઈદ ને મુખ્યમંત્રી કી શપથ લી થી, શપથ લેને કે બાદ મેં ઉન્હોને અપને ભાષણ મેં કહા થા, જો ઇધર ઇલેક્શન હુઆ હૈ, શાંતિપૂર્ણ તરીકે સે ઇલેક્શન હુઆ હૈ, 70% વોટિંગ હુઈ હૈ, उसका क्रेडिट पाकिस्तान को जाता है और हुर्रियत को जाता है। उस वक्त उन्होंने जो क्रेडिट सिक्योरिटी फोर्सेस को देना चाहता जाना चाहिए था वो नहीं दिया, तो उनका मोरल फ्रॉम डे वन डाउन किया गया। उसके बाद में विद इन ए मंथ, एक महीने के अंदर अंदर मशरत आलम जो पत्थरबाजों का सरगना था, सिक्योरिटी फोर्सेज को बगैर कॉन्फिडेंस में लिए उसको जेल से रिहा कर दिया गया। और उसने आते ही 10 दिन के अंदर वो धमाचौकड़ी मचाई कि उसके बाद में उनसे जवाब देना नहीं बना। उसके कुछ दिनों बाद में आगे चलिए, उसके बाद में ये एटमॉस्फेयर क्रिएट किया गया कि एफ आर्म फोर्स स्पेशल पावर एक्ट, ये आर्मी की रिक्वायरमेंट है, ये आर्मी की रिक्वायरमेंट नहीं है, ये कश्मीर की जनता की रिक्वायरमेंट है, इस वजह से वो लगाया गया उधर, ना कि आर्मी की रिक्वायरमेंट। आर्मी तो उधर एक दिन के लिए नहीं रहना चाहती उधर, आर्मी का काम ये इंटरनल सिक्योरिटी का काम नहीं होता, आर्मी का काम है अपने देश के बॉर्डर की रक्षा करने के लिए। तो शुरू से ही जो सिक्योरिटी फोर्सेस को अथॉरिटी को अंडरमाइन किया गया, उनको प्रिक किया गया, उनको ह्यूमिलेट किया गया, ये किसी क्या कहते हैं गौरवशाली देश की सेना टॉलरेट नहीं कर सकती थी ज्यादा दिन तक। उसका नतीजा आज हमने देख लिया। कभी आप सोच सकते हैं, आप एज ए कमांडर अपने सैनिक को बोलो कि आप सिर्फ अपना बंदूक नीचे रख के बैठे रहेंगे उधर, अगर आपके ऊपर कोई हमला करेगा तो हमला करना, युद्ध के मैदान के अंदर कोई रनर्स अप नहीं होता उधर। बिल्कुल, अगर आप, मैं ये समझना चाहती हूँ कि ये पूरा जो मसला है आज, जो पूरा राजकीय रंग जिस तरह से हम लोग देख रहे हैं, अचानक से गठबंधन तोड़ देने की जो एक तरह से आज उन्होंने बताया है, उसको किस तरह से आप देख रहे हैं, उस मसले को किस तरह से देख रहे हैं आप? इसका पॉजिटिव मैं देखना चाहता हूँ। मैं सोचता हूँ कि अभी भी देर तो हो चुकी है, हाँ। लेकिन इतनी देर नहीं हो कि इसको काबू में नहीं किया जा सके। अभी हालात इतने बुरे हो गए थे कि इट वुड गॉन टू बैड टू वर्स्ट, तो अगर उसको कंट्रोल करने के हिसाब से केंद्र सरकार ने कदम लिया तो ये बहुत अच्छा कदम है उधर, ये पहले ही कर देना चाहिए था उधर। उन्होंने फर्स्ट 1 ईयर में देखा कि मैरिज ऑफ कन्वीनियंस नहीं चलने वाली है, उसको खत्म करो, सेंट्रल रूल लगाओ, गवर्नर साहब को चेंज करो। गवर्नर साहब 10 साल से उधर बैठे हैं उधर, उनके पास में नई सोच होना वाला कोई गवर्नर होना चाहिए, प्रोएक्टिव गवर्नर होना चाहिए उधर वहां पे। ठीक है, चलो, मुफ्ती मुक्ति અને માસ્ટર સ્ટ્રોક આ વિષય પર વાત કરી રહ્યા છે। આપણી સાથે રાજકોટથી જયદેવ જોશી પણ જોડાયા છે, પરંતુ તેમની સાથે આપણે બ્રેક બાદ જોડાઈએ છીએ, અનેક સવાલોના જે જવાબ છે તે મેળવીશું। આપ જોડાયેલા રહો અમારી સાથે સમય બ્રેકનો।
ક્યાંક દેશના વીરોનું સાહસ. રાજનીતિમાં કોણ બન્યું ફારસ? ક્યાં છુપાયો જનહિતનું પારસ? ક્યાં દોરાયું દેશનું માનસ? દેશ દિવસભર જુઓ રાત્રે 8:30 કલાકે. ક્યારેય નથી અટકતું આ શહેર. ઈશ્વરની છે તેના પર સદા મહેર. છે આર્થિક રાજધાની, છે દરેકની જુદી કહાની. કરવી છે બધી વાત, વસે અહીં મિની ગુજરાત. મુંબઈ સેન્ટ્રલ જુઓ રાત્રે 11 કલાકે. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત વાદ વિવાદમાં. આપણી ચર્ચામાં આપણે આગળ વધીશું. રાજકોટથી પૂર્વ આર્મી મેન જયદેવ જોશી જોડાયા છે. જયદેવભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે આખો આ મુદ્દો આજે સવારથી બપોરથી ચાલ્યા કરે છે, આતંકવાદના મુદ્દે દોસ્તી તૂટી છે તેવી વાત સામે આવી રહી છે, કેટલા સંમત થાવ છો? દોસ્તી તૂટી છે કે નહીં, મે બી કદાચ એના ઉપર હું કોમેન્ટ કરું તો એ પોલિટિકલ હશે જી, બટ કંઈક જોડાણ થયું છે, કંઈક જોડાણું છે એ હું કહીશ. અને એ જોડાણું છે એ છે કે ત્યાંના આર્મ ફોર્સીસનો વિશ્વાસ વધ્યો હશે ડેફિનેટલી. આપણી આ જ ડિબેટમાં એક સાથી પેનલિસ્ટ શિરીષજીએ કહ્યું એવી રીતે, ટિલ ધેટ ટાઈમ થોડોક ટાઈમ હશે, શોર્ટ લિવડ હશે, ટૂંકું જીવન હશે એનું, પણ એ ટાઈમ કે જ્યાં ગવર્નર રૂલ ઓર મે બી પ્રેસિડેન્ટ્સ રૂલ કદાચ કંઈ પણ એ થાય, એ દરમિયાનમાં આર્મ ફોર્સિસને એક સારો અને છૂટો દોર મળવાનો છે. શોર્ટ લિવડ એટલા માટે કહું છું કારણ કે બહુ ટૂંક સમયમાં ત્રિશંકુ છે વિધાનસભા, આપણે જોયું છે કદાચ કોઈ પણ ગઠબંધનના ઇક્વેશન ઇમ્પોસિબલ છે, એટલે ચૂંટણી આવશે. જેવી ચૂંટણી આવશે એવા ડિફેન્સ અને આર્મ્ડ ફોર્સિસ ત્યાં આંતરિક સુરક્ષા કે જે પ્રાઇમરીલી એમનું કામ નથી, બોર્ડર્સને સિક્યોર કરવી કામ છે, એમાં લાગી જશે. આ બંને લોકો નેશનલ કોન્ફરન્સ અને પીડીપી ત્યાંના લોકોના જનમાનસને ઉશ્કેરતા રહેશે, એટલે આંતરિક શાંતિ ફરીથી ખોરવાશે અને ફરી પાછું આપણે એક રોલ બેક જોશું ડિફેન્સ ફોર્સિસના ઉત્સાહમાં અને એમના કામમાં. એટલે શોર્ટ લિવડ, પણ જે જોડાણ થયું છે, જે સારું થયું છે, દેશની માંગ હતી, આર્મ ફોર્સિસની માંગ હતી કે ભલે શોર્ટ લિવડ તો શોર્ટ લિવડ, પણ એક છૂટો દોર મળશે અને મે બી ટેરરિસ્ટ વિલ હેવ અ ટફ ટાઈમ. બિલકુલ દેવસિંહજી, હું આપને પૂછવા માંગુ છું. મહેબુબાથી મોહભંગ થયો સવાલ સૌથી મોટો બધાના મનમાં થઈ રહ્યો છે કે 3 વર્ષ શા માટે લાગ્યો અને ગઠબંધન તોડવું પડ્યું છે, એટલે નિષ્ફળ ગયા છો એ સ્વીકારી રહ્યા છો? બિલકુલ નહીં. જયારે ગઠબંધન 3 વર્ષ સુધી શું બાજુમાં ઉભારીને જોયા કર્યું જમ્મુ કાશ્મીરમાં શું પરિસ્થિતિ હતી? તમે ટીવીના સ્ટુડિયો, એક સરકાર ચલાવવા માટે ત્યાંની લોકલ જનતાનો વિશ્વાસ સંપાદન કરવા માટે સરકારો ચલાવવી પણ જરૂરી છે, અને એ માટે ત્યાં સુધી આપણે પ્રયત્નો કર્યા કે રમઝાન મહિનામાં આપણે ઇનિશિયેટિવ લઈને ઓપરેશન નહીં કરવા. છેવટે તો ક્યાંક ને ક્યાંક એ આપણા નાગરિકો છે અને આપણા નાગરિકોનો વિશ્વાસ સંપાદન કરવા માટેના આપણે તમામ પ્રયત્નો કર્યા. આપણે કોઈ અલગાવાદીઓ સાથે બેઠક નથી કરી, એ જ્યારે જ્યારે પણ વાત આવી ત્યારે કહ્યું કે આ દેશના બંધારણની મર્યાદામાં અમારી સાથે ચર્ચા કરવી હોય તો જ અમે બેઠક કરશું,
આ દેશમાં સરકાર ચલાવવા માટે કઈ એક દિવસમાં ચલાવીને બીજા દિવસે નારાજગી થઈને એને ગઠબંધન તોડવું એવું હતું નથી. આપણો એક નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન રહ્યો છે કે જમ્મુ અને કાશ્મીરમાં સુશાસન આપીએ, વિકાસનું શાસન આપીએ, અને એ દિશામાં જ્યારે સરકારે પ્રયત્ન કર્યો પણ છેવટે તો ક્યાંક ને ક્યાંક મુફ્તી મોહમ્મદ સઈદની કુણી લાગણી જે સેપરેટિસ્ટ બાજુ છે અને એ દેખાઈ આવી, અને એ દેખાઈ આવી ત્યારે આપણે રાષ્ટ્રહિતમાં નિર્ણય કર્યો છે અને આવનારા વખતમાં એ નિર્ણયના પગલા કડક પગલા પણ તમે જોઈ શકશો આપણે કરી શક્યા છીએ. જ્યારે જરૂર પડી ત્યારે આપણે સર્જિકલ સ્ટ્રાઇક પણ કરી છે દેશના, જ્યારે એમણે આર્મી ઉપર એને FIR કરાવડાવી અને પથ્થરબાજોના કેસ પાછા ખેંચવા, આ એક યા બીજા પ્રકારે એમણે જે મુફ્તીજી એઝ અ ચીફ મિનિસ્ટર એમણે જે પગલાં લીધા દેશ એ વખતે શા માટે સંમત થયા, મારી વાત સાંભળો, સરકાર બનાવી અને સરકાર ચલાવવા દરમિયાન જેમ જેમ અનુભવ થયો, બાંધછોડ કરી, બાંધછોડ નથી કરી, ક્યાંય બાંધછોડ કરી હોત તો આજે ગઠબંધનનો ટેકો પાછો જ ન ખેંચત, આ સરકાર જ ન જાત. પણ સરકારે પણ એક વિશ્વાસ સંપાદન કરવા માટે જમ્મુ અને કાશ્મીર બંને પ્રદેશમાં જ્યારે અલગ અલગ જનાદેશ છે ત્યારે સાથે મળીને સરકાર ચલાવવાનો એક નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો, પણ છેવટે તો ક્યાંક ને ક્યાંક એમની જે કુણી લોકલ જે અલગાવવાદીઓ પ્રત્યેની લાગણી છે એ ક્યાંક ને ક્યાંક એમના નિર્ણયોમાં છલકાય છે અને અંતે ભાજપે પોતાનું સમર્થન પાછું ખેંચ્યું છે. દેશહિતમાં લીધેલું આ પગલું છે, રાષ્ટ્રહિતમાં લીધેલું પગલું છે અને આવનારા વખતમાં એના પરિણામો પણ આપણને જોવા મળશે. સુરેશભાઈ, રાજધર્મની વાત કરી રહ્યા છે, રાષ્ટ્રહિતની વાત કરી રહ્યા છે, રાજધર્મ છે કે રાજનીતિ? બંને છે, પણ એક મુદ્દો બહુ સ્પષ્ટ છે કે જ્યારે આ બંને પક્ષોની વચ્ચે ગઠબંધન થયું હતું ત્યારે એ અસ્વાભાવિક જ હતું, એ બધાને ખ્યાલ છે, બધાને ખ્યાલ હતું વસ્તુનો, કારણ કે બંનેની વિચારધારા જે છે એ અલગ અલગ હતી. પણ એ જે તે સમયે બંને પક્ષોના મોવડીઓને જે ગમ્યું અને જે યોગ્ય લાગ્યું એ પ્રમાણે એમણે ગઠબંધન કર્યું, પણ એ સમયે જ નક્કી હતું કે આ ગઠબંધન કેટલો લાંબો સમય ચાલશે, કારણ કે બંને પોતપોતાના સેન્સિટિવ મુદ્દાઓ, જેને આ દેશ સેન્સિટિવ મુદ્દા ગણે છે, એ બંને પોતપોતાના સેન્સિટિવ મુદ્દાઓને કોરાણે રાખીને આગળ વધવાનું નક્કી કર્યું હતું. એમાં ભાજપે 370ની વાત નહીં કરવી અને આમણે અલગતાની વાત નહીં કરવી, આ બંને મુદ્દાઓ ત્યારે પણ હતા અને એના આધારે બંને આગળ વધ્યા. પણ એમ છતાં જે સ્થિતિઓ છેલ્લા એક વર્ષની અંદર ઊભી થઈ છે અને જે પ્રકારે કાશ્મીરની અંદર ચિત્ર વારંવાર બદલાતું રહે છે, વારંવાર આપણા જવાનો શહીદ થાય છે, પથ્થરબાજોનો ઇસ્યુ વધ્યો છે અને એના સાથે સાથે પાકિસ્તાનમાંથી જે પ્રકારે ઇન્ફિલ્ટ્રેશન થઈ રહ્યું છે, આ બધી બાબતો જે છે એ અલ્ટિમેટલી જમ્મુ કાશ્મીરની પોતાની ઇમેજને પણ નબળી કરે છે અને પાકિસ્તાનને ક્યાંક ને ક્યાંક એના કારણે બળ મળે છે. એટલે આમાં રાજધર્મ તો એ થયો જે એમણે વાત કરી, પણ રાજનીતિ સ્પષ્ટ છે, કારણ કે જ્યાં સુધી તમે એકબીજાની સાથે ચાલી, તમને ખબર જ છે કે તમે એકબીજાથી વિરુદ્ધ દિશામાં છો, છતાંય તમે સાથે ચાલવાનો પ્રયત્ન કરો છો, એનો અર્થ જ એમ છે કે એક દિવસ તમે ગબડી પડવાના છો. એટલે કેટલાય વખતથી તમામ લોકોને લાગી રહ્યું હતું કે આખરે આ કજોડું છે, કજોડું કેટલું ટકશે, 3 વર્ષ સુધી આ કજોડાને ખેંચવામાં આવ્યું, પરંતુ આખરે ભારતીય જનતા પાર્ટીને બ્રહ્મ જ્ઞાન થયું, લમ્હોને ખતાકી સદીઓને સજા પાઈ, શું થશે જમ્મુ કાશ્મીરનું? સવાલનો જવાબ મેળવીશું બ્રેક બાદ. Happy birthday to you, Rahul.
તો ત્રણ વર્ષના જોડાણનો આખરે અંત થયો છે. હવે ફરી એક વખત જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી આવશે. શું લાગી રહ્યું છે કે રાજ્યપાલ શાસન કાશ્મીર માટે બહેતર રહેશે? અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે આજે જે આ સમાચાર સામે આવ્યા છે. રાજકીય વાતાવરણ સ્વાભાવિકપણે ગરમાઈ રહ્યું છે અને આ જ વિષય પર વાદ વિવાદમાં આપણે ચર્ચા પણ કરી રહ્યા છે. ચર્ચામાં આગળ વધીશું. જરાથી આપની પાસેથી ખાસ કરીને એ જાણવા માંગીશ કે જે આખી આ ઘટના સામે આવી, પાકિસ્તાન હવે આ સમગ્ર મામલાનો ફાયદો ઉઠાવશે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે. અને જે રીતે જમ્મુ કાશ્મીરની હવે પરિસ્થિતિ આવી છે, બાય ઇલેક્શન થશે, શું લાગી રહ્યું છે? રાજ્યપાલ શાસન કાશ્મીરની બહેતરી માટે ઠીક છે? સૌથી આપણે કહીએ પાકિસ્તાન મુદ્દા ઉપર પછી આવું, પણ શરૂઆત જે ભારતીય જનતા પાર્ટીએ કરી હતી, શરૂઆત જ 1980માં જયારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારે એમનું પહેલું જ સૂત્ર હતું કે દો વિધાન દો પ્રધાન દો નિશાન ઇસ દેશ મેં નહીં ચલેંગે નહીં ચલેંગે, જ્યાં હુએ બલિદાન મુખર્જી વો કાશ્મીર હમારા હૈ. આ એમનો બુનિયાદી પાયો હતો ભારતીય જનતા પાર્ટી. એમાં શિરીષભાઈ ના નહીં કહી શકે, બિલકુલ એનાથી આગળ સત્યવાદ પહેલું જ એમને 1980 વર્ષના ખૂણે યુ ટર્ન લીધો. અને પહેલું જ એમના એવું છે, મારે બોલવા ડિસ્ટર્બ ના કરો તો બે હાથ જોડું તમને, આપ બોલશો તારે હું નહીં બોલું, મારી વાત પૂરી કરવા દો. એટલે પહેલાં તો એમને ત્યાં સૌથી વખત જે વિચારધારા સાથે આવ્યા હતા, બાપ બેટે કી સરકાર એમ કરીને ઓમર અબ્દુલ્લા એમને કહ્યું, બાપ બેટી કી સરકાર નહીં ચાહીએ. પછી કે બાપ બેટી કી સરકાર નહીં, મોદી સાહેબના જ ભાષણોની વાત કરું છું જેમને 2014માં કર્યા હતા કે યે બાપ બેટે કી સરકાર નહીં ચલેગી નહીં ચલેગી, બાપ બેટી કી સરકાર નહીં ચલેગી ઓર મા બેટે કી ભી સરકાર નહીં કરેગી, એમ કરીને એનસી એટલે નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને કોંગ્રેસ ત્રણને ભરપેટ સૂત્રોની સરકાર છે ને એમની, એ સૂત્રો એમને રજૂ કર્યા હતા ને એના ઉપર ચૂંટણી લડ્યા હતા. આજે પણ શ્યામા પ્રસાદ મુખર્જીની વાત કરતા હતા શિરીષભાઈ, સાચી વાત છે. આજે પણ શ્યામા પ્રસાદ મુખર્જીનો આત્મા 370ની આજુબાજુ ભટકે છે. એ 370માં પહેલાં એમને સમાધાન કર્યું, એનાથી આગળ એમનો ટેકો પાછો ખેંચ્યો જ ને, તો દેશની જનતા એમના ઉપર ફૂલો વરસાવત. પણ ક્યારે? જ્યારે બુરહાન વાનીને શહીદીનો દરજ્જો આપવાની વાત આવી અને ત્યારે એમને વિધાનસભામાં આગળ ઊંચી ન કરી હોત અને અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા હોત તો દેશની જનતા આજે પણ એમને ફૂલોથી વધાવી લેત. ટેકો એમનો ત્યારે પાછો ખેંચવાનો હતો, ટેકો પાછો ખેંચવાનો ત્યારે હતો જયારે મસરત આલમને છોડ્યો, 9000 પથ્થરબાજોને જયારે છોડવામાં આવ્યા મુફતીથી ત્યારે એમને ટેકો પાછો ખેંચવાનો હતો. ભાઈ એમને જયારે અમરનાથ યાત્રા રોકાઈ ને કાશ્મીરમાં, અમરનાથ યાત્રા તમે કાઢી પણ ના શક્યા, રોકવી પડી, ત્યારે તમારો ટેકો પાછો ખેંચવાનો હતો. જવાનો ઉપર રોજે રોજ હુમલા થતા હતા, શરમ તો ત્યારે આવી જોઈએ જ્યારે જવાન પર એફઆઈઆર થાય. એફઆઈઆર હમણાં કેપ્ટન રાજકોટથી બોલી રહ્યા હતા, એ વાત સાથે હું સંમત છું કે એમને કહ્યું કે કંઈ નહીં, થોડું તો થોડું પણ લશ્કરને કંઈક સત્તા તો મળશે, એમનું સ્વમાન તો જળવા છે, એનું મોરલ તો જળવા છે. એટલા માટે કે 4 વર્ષ સુધી એમને પગ અને હાથ બાંધી અને પછી દરિયામાં નાખ્યા હતા કે હવે તરો ક્યાંથી તારે ભાઈ. એટલે મારી વાત એટલી છે કે લશ્કરના જવાનોને તમે ઇન્સલ્ટ કરો છો, રોજે રોજ તકલીફ થાય છે, શરમ આવી જોઈએ. શરમ તમે કયા મોડે વાત કરો છો? જે રીતે દેવુસી અનેક વાતો સામે આવી રહી છે, સાચી વાત છે. બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ પરિસ્થિતિ વણસતી જ ગઈ ત્યારે શા માટે ગઠબંધન ન તોડ્યું? અનેક બાબતો એવી હતી, એવા અનેક મુદ્દાઓ હતા જ્યારે તમે અટકી શક્યા હોત, થોભો અને રાહ જુઓની નીતિ શા માટે? નહીં, થોભો અને રાહ જુઓની નીતિ નથી. જેમ માનનીય કર્નલજીએ કહ્યું કે વેરી ફર્સ્ટ ડે એમણે સેપરેટિસ્ટનો આભાર માન્યો હતો તે દિવસે, પણ ત્યારે એ જે ઉદાહરણ આપે છે એ રીતે ગઠબંધન તોડવાની વાત નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે માનવાધિકારીવાદી લોકો અને એમાં કોણ છે દેશની જનતા જાણે છે કે કેવા બાના હેઠળ સેપરેટિસ્ટને મદદ કરવાવાળા લોકો, આપણે સતત એ પ્રયત્નો કરતા રહ્યા કે ક્યાંક આ ઘાટીના યુવાનો પાછા વળે જે પાકિસ્તાનની આઈએસઆઈની ચાલમાં છે અને ક્યાંક ને ક્યાંક પોતાના ઘરમાં બેઠેલા આતંકવાદીઓને રક્ષણ આપતી આ જનતાને આ નવયુવાનોને દેશના મુખ્ય પ્રવાહમાં ભેળવવાનો પ્રયત્ન થયો અને નિષ્ઠાપૂર્વક પ્રયત્ન થયો, છતાં પણ આજે આપણે એને ભેળવી શક્યા નથી. ત્યાં સુધી કે ગયા મહિને આપણે પવિત્ર મહિનામાં કોઈ ઓપરેશન નહીં કરવું, ઇનિશિયેટિવ નહીં લેવું, એવું નથી કે એનો સામનો નહીં કરવો. મારી વાત સાંભળો, આપણા એ પ્રયત્નો તો છેવટે આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રકારે પાકિસ્તાનની જે મેલી મુરાદ છે, જે આપણે મુસ્લિમ કન્ટ્રીઓ સાથે અનેક કન્ટ્રીઓ સાથે આપણા સંબંધ છે, ચાહે સાઉદી અરેબિયા હોય કે અફઘાનિસ્તાન હોય, આ બધાની સરખામણીમાં પાકિસ્તાન જે ભારતને ડિસ્ટર્બ કરવાનું સતત પ્રયત્ન કરતું આવ્યું છે આટલા બધા યુદ્ધો હાર્યા પછી પણ, ત્યારે કાશ્મીરમાં બીજા માનવ અધિકારવાદીના નામે જે લોકો આતંકવાદીઓને રક્ષણ આપતા હતા, આવનારા વખતમાં જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગશે અથવા તો કેન્દ્ર સરકારના હાથમાં સીધો આ રાજ્યને કંટ્રોલ કરવાનો નિર્ણય આવશે,
ત્યારે આ બધા જ આતંકવાદી હોય કે અલગાવવાદીઓ હોય, અલગાવવાદીઓને હમણાં જે જેલમાં નાખવાની શરૂઆત અમે જ શરૂઆત કરી છે. તમે તો એમની સાથે ડાયલોગ કરતા હતા, તમે તો એમની જાડે જઈને મણિશંકર અય્યર જેવા તો એમની પાર્ટીમાં ચા નાસ્તો ને ભોજન કરતા હતા. મોદી સાહેબ શું કેક કાપી આવ્યા હતા? મારી પાસે આવ્યા હતા મોદી સાહેબ ક્યાં ગયા હતા? એ નેબર હું પછી નાક કપાઈને આવ્યા હતા એ ભૂલી જવાનું નહીં. જ્યાં એક કાપવા ગયા હતા પછી નાક કપાઈને આવ્યા હતા એ ભૂલી જવાનું થયું છે. ત્યારે મણિશંકર અય્યર તો બહુ નાનો માણસ કહેવાય. એ સમજાવો. એસો વડાપ્રધાન કેક કાપવા જાય ગોળા વગરની રાત પછી નાક કપાઈને આવ્યા. તમે આંતરરાષ્ટ્રીય તરફ વગર બોલાવે છે. તમે હવે તમે બોલવાનું શરૂ કર્યું. મને પૂરે તો સાંભળો. આપ પૂછો. આપણે નેબર મણિશંકર અય્યરે જ્યારે પહેલા જયદેવભાઈ, જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે અંદર અંદર હવે ખેંચતાણ ચાલુ થઈ જશે. શું થશે? રાજ્યપાલ શાસન લાગશે કે નવું ફરી એકવાર ઇલેક્શન આવશે? આને લઈને અનેક સવાલો જયારે ઉભા થઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાન આ સમગ્ર મુદ્દાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ નહીં કરે? ડેફિનેટલી કરશે, પણ એ પહેલા મેં કહી દઉં કે લશ્કરનું મોરાલ સેનાથી અપ થાય છે, સેનાથી ડાઉન થાય છે. એટલીસ્ટ એ વસ્તુ તો લશ્કરને નક્કી કરવા દો, એ લોકો તમે નક્કી ના કરો પ્લીઝ. પાકિસ્તાન આનો કઈ રીતે ફાયદો ઉઠાવશે? ખાલી પાકિસ્તાન નહીં, કોઈ પણ એન્ટી સોશિયલ અને એન્ટી નેશનલ એલિમેન્ટ આનો કઈ રીતે ફાયદો ઉઠાવશે એ ક્રમને કહું. સૌથી પહેલા તો પેલેટ ગન્સ, એ ગન્સ કે જે વપરાતી હતી આ પથ્થરબાજોને રોકવા માટે, એ પેલેટ ગન્સને તમે એક દાનવી રાક્ષસમય હથિયાર તરીકે ચિત્રી દીધી કે એ ઉપયોગ કરશું તો આ લોકોના જાનહાનિ થશે. ત્યારે ગૃહમંત્રીનું અને ડિફેન્સ મંત્રીનું ચૂપ રહેવું એણે નલિફાઈ કરી દીધી ઘણી વાતને. નંબર ટુ, જ્યારે પહેલી વાર FIR થાય છે કોઈ સોલ્જરની ઉપર, મેજર ગોગોઈ ઉપર, ત્યારે મિસ મુફ્તી એમ કે છે કે ઇટ વોઝ ઇન એગ્રીમેન્ટ વિથ ધ ડિફેન્સ મિનિસ્ટર, ડિફેન્સ મિનિસ્ટર સાથે કન્સલ્ટેશન કર્યા પછી હતું. ત્યારની ડિફેન્સ મિનિસ્ટરની જે શાંતિ હતી, ચૂપકીદી હતી, એને પણ હવે ભૂનવવામાં આવશે, તમે જોજો. થર્ડલી અને લાસ્ટલી, જ્યારે વન સાઇડેડ હેલ્ડ અપ ઓફ ઓપરેશન, પહેલા સીઝ ફાયરનું નામ દેવાનું, પછી એમ કહેવાનું ના 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 સીઝ ફાયર નથી, આ હોલ્ડિંગ અપ ઓફ ઓપરેશન છે. એ હોલ્ડિંગ અપ ઓફ ઓપરેશન જ્યારે થયા ત્યારે ધ લોજિક વોઝ કે રમદાન મહિનો છે, પવિત્ર મહિનો છે, અને એના માટે તો શું એ ભારતીય સેનાનો સૈનિક કે જે પણ મુસ્લિમ હતો અને ઇસ્લામથી નજીક હતો આ આતંકીઓથી, એના ઇસ્લામને નેવે મૂકીને, એના જીવને જોખમે મૂકીને આજે કરવામાં આવ્યું? આ બધાને વસ્તુઓને હવે એ પથ્થરબાજોની તાકાતમાં કેટલો ઇજાફો થયો છે એ તો જુઓ. એક સૈનિકને કિડનેપ કરીને લઈ જાય, એક આર્મી ઓફિસર ઉપર FIR થાય, ડરાયેલા ગર્ભિત ડરતા પારેવડાની જેમ આર્મ ફોર્સિસને આપણે વિડીયોઝમાં જોઈએ છીએ. જે કંઈ પણ અત્યારે થયું છે, કદાચ હવે આ સરકારમાંથી બંને પાર્ટી એકબીજાને છેડો ફાડ્યો છે, જરાક પણ જો એ રાષ્ટ્રીય હિતમાં હોય તો પણ ઇટ ઇઝ ટુ લિટલ, ઇટ ઇઝ ટુ લેટ. બહુ ઓછું છે અને બહુ મોડું છે. ધર્મેન્દ્રસિંહજી, આપસે યે જાનના ચાહુંગી કે પિછલે 3 સાલ મેં એક એસા આક્ષેપ બીજેપી પે લગ રહા હૈ કે કટ્ટરતા બડી હૈ જમ્મુ કાશ્મીર મેં પિછલે 3 સાલ મેં. જૈસા યે જમ્મુ કાશ્મીર કા જે કાફી વિચિત્ર સમસ્યા હૈ ઉધર. અગર હમ બોલે જિસકી જિસકે લિયે યે સોલ્યુશન હૈ ઉધર, વો સોલ્યુશન નહીં હૈ. ઇસકો હમારે કો ચાર દિશાઓ કે અંદર કામ કરને કી જરૂરત હૈ. ફર્સ્ટ કૂટનીતિ જી, ઉસમેં કૂટનીતિ મેં યે કૂટનીતિ હૈ જો કબ વાર્તા કરની હૈ, કિસસે વાર્તા કરની હૈ, કબ કિસ સબ્જેક્ટ કે ઉપર વાર્તા કરની હૈ, યે વાર્તા ઓર શાંતિ વાર્તા યે કામ હૈ હમારે ડિપ્લોમેટ્સ કા, યે ઉનકે ઉપર છોડ દેના ચાહિયે. લેકિન અભી હમને દેખા કુછ સાલો સે જો વિદેશ મંત્રાલય ઇસકે અંદર બિલકુલ ઇનવિઝિબલ નજર આ રહા હૈ, અદ્રશ્ય પૂરી તરફ સે. ઉનકો ભી પ્રોએક્ટિવ હોના ચાહિયે ઇસ સમસ્યા કે લિયે ઉધર. ઉનકો ભી યે માહોલ બનાના ચાહિયે કે જો કશ્મીર મેં જો પાકિસ્તાન સ્પોન્સર્ડ ટેરરિઝમ હૈ ઉસકે હમ શિકાર હૈ, ઉસકે હમ વિક્ટિમ હૈ ઉધર. યે વર્લ્ડ પાવર્સ કો યે સમજાના પડેગા, ઇસકે લિયે કૂટનીતિકો કો પહેલ કરની ચાહિયે. દૂસરા આતા હૈ ઉસકે બાદ મેં રાજનીતિ.
तो राजनीति के लिए मेरे जो फेलो पैनलिस्ट है वो ज्यादा बताएंगे इसके बारे में, तो आई विल कीप क्वाइट दे रहे। उसके बाद में प्रशासनिक नीति, प्रशासनिक नीति के अंदर हर आदमी को कम से कम उसको इतना साधन होना चाहिए कि वो सुबह शाम दो टाइम की रोटी खा सके, उधर अच्छा खासा जीवन यापन कर सके। उधर कश्मीर में जाइए, उधर वहाँ पे कुछ एक जगह जो है वो खेती होती है, बाकी कोई रोजगार के कोई साधन नहीं है, क्योंकि वो काफी डिफिकल्ट टेरेन है। तो ये प्रशासन ऐसा होना चाहिए कि लोगों की रीच के अंदर हो, किसी भेदभाव के उनको ये सुविधाएं मिले। उसके बाद में आता है फोर्थ एंड लास्ट इम्पोर्टेंट सैन्य नीति। सैन्य नीति ये पूरी सेना के ऊपर छोड़ देना चाहिए, उसके अंदर राजनीति नहीं आनी चाहिए, उसके अंदर कूटनीति नहीं आनी चाहिए। वो ना तो राजनेता हमारे को बोले कि ना कूटनीति के इसमें बोले कि ये अभी इससे वार्ता कर लो, अभी बंदूक उधर डाल दो, अभी क्या कहते हैं आपका जो ये मेजर साहब के खिलाफ FIR लॉन्च कर दो। ये सिस्टमेटिक तरीका है आर्म फोर्सेस का मोराल डाउन करने के लिए। उधर इसके लिए सेना को पूरी तरह से अंडर आर्म फोर्सेस स्पेशल पावर एक्ट छूट होनी चाहिए। उधर पूरे कश्मीर में AFSPA लगाना चाहिए उधर। और उसके बाद में उनको कम से कम ये तो होना चाहिए कि जो कर रहे हैं उधर अपनी मर्जी से नहीं करो, उधर उनको जो कर रहे हैं उसको उनको ह्यूमिलेट नहीं किया जाएगा FIR लगा के। एक कांस्टेबल के आगे जाके एक कमीशन्ड ऑफिसर उधर जाके अपना बयान दर्ज कराएगा उधर, इट इज अ ह्यूमिलेशन उधर। अपनी इच्छा के अनुसार वो वहां पर नहीं गया उधर, और कम से कम उसको ये होना चाहिए कि जो काम करना चाहे तो उसके लिए पूरी छूट मिले। दूसरा आते हैं अभी ये जो आपने बोला तीन साल से नहीं, पिछले 30 साल से समस्या जी। आपको याद होगा मुफ्ती महमूद जो इनके फादर थे महबूबा के, वो होम मिनिस्टर होते थे VP सिंह की गवर्नमेंट के अंदर, और रूबिया सैयद का अपहरण किया गया था उधर। वहां से क्या कहते हैं अलगाववाद की नींव डाली गई थी उधर, और ये पूरा स्टेज मैनेजमेंट था उधर। फिर उसको रिहा किया गया, ये किया गया, उसके बाद में कश्मीर में हालात बस से बदतर हो गए उधर। उसके बाद में गवर्नर जगमोहन का कार्यकाल पूरा हो चुका था, वो जा चुके थे कुछ दिनों के लिए। जनरल कृष्णा राव को उधर गवर्नर थे, 3 महीने रहे। जब हालात बिगड़ने लगे तो जगमोहन को वापस बुलाया गया उधर, VP सिंह की गवर्नमेंट थी, लेकिन सब पार्टियों ने उनके नाम पर एग्री किया। वो जब आया तो उनकी नीति थी कि अगर जो उग्रवादियों का समर्थन करता है वो मेरी नजर में उग्रवादी है उधर, तो अगर किसी घर से अगर उग्रवादी ने सिक्योरिटी फोर्सेस के ऊपर हमला किया है तो मेरी नजर में वो घर के सारे लोग उग्रवादी से मिले हुए हैं, उनके सिंपथाइजर है, उनको एक वार्निंग दी जाएगी कि उनको हैंड ओवर करो हमारे को। अगर वो हैंड ओवर नहीं करते तो जो भी सिक्योरिटी फोर्सेज के पास में ऑप्शन अवेलेबल है वो किया जाएगा उधर। उसके बाद में एक इनका जो मीर वाइज था, उनका उनका जनाजा निकल रहा था जी, और जनाजा जा रहा था, लाखों लोग उसके अंदर थे, वहां से किसी ने सिक्योरिटी फोर्सेस CRPF वालों के ऊपर फायरिंग किया, उसको कॉर्डन कर दिया गया, और सिक्योरिटी फोर्सेस ने बुलाया जिसने फायर किया है उसको हमारे हैंड ओवर किया। उधर वहां पे नारेबाजी होने लगी, वहां से जगमोहन के ऑर्डर थे कि शूट, 5 आदमी 5 लाशें उधर गिरी थी उधर। उसके बाद में हालात खराब हो गए थे, कंट्रोल करने में थोड़ा टाइम लगा था, लेकिन राजनीति यहाँ पे आ गई उधर। अगर राजनीति बीच में आ गई, उस वक्त अगर जगमोहन को खुला दिया जाता है राजनीति तो आ जाती है। बिल्कुल जरा सी आपकी पास आऊ, देवजी पास थी एक सवाल नो जवाब ए लेवो छे कि 3 वर्ष लाग्या आपने एवं लाग्यू के गठबंधन करवाथी कदाच जम्मू काश्मीर में विकास लावी शकशो। विकास तो दूर की बात, जे रीते अनेक सवालों उपस्थित थई रह्या छे, शांति पण नथी जाळवी शकाई जम्मू काश्मीर में, हवे आ भूल सुधारी दीधी छे, परंतु भाजपनी शाख बची जशे? જુઓ, જે પ્રકારે આ નિર્ણય થયો છે એ પહેલાંનો ગાળો પણ તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીએ સુશાસન આપવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો છે, ત્યાં સુધી કે આ ઔરંગઝેબ જેવા સૈનિકો પણ જો દેશ હિત માટે મરવા માટે તૈયાર થતા, આજે એનું પરિવાર એના પિતાજી પણ કહે છે કે મારા 5 દીકરા હોય તો 5 પણ હું કુરબાની આપું, એક પ્રકારનું મોરલ, મારી વાત સાંભળો, એ મોરલ ત્યાંની જનતાનું ઊભું થયું હોય, રાષ્ટ્રપ્રત્યેનું ભાવના ઊભી થઈ હોય, તો એ ભારતીય જનતા પાર્ટીએ કરેલા પ્રયત્નોનું પરિણામ છે। સેના તો પહેલા ભારતીય જનતા પાર્ટી હતી કે ભારતીય જનતા પાર્ટી સેના ની વાત નથી, તો મેરા પરિવારજનની વાત કરો, સેનાની વાત નથી, તમે સમજો, સેનાની વાત નથી, આઝાદી પહેલાથી લડે છે દેશ, અરે સેનાની તમે સાંભળો, તમે જે વાત કરી રહ્યા છો કે એના પરિવારજનોનો જે ભાવ છે, એના પરિવારજનોનો ભાવ છે, એના યુવાનો આજે
તેના યુવાનો જે રાષ્ટ્ર માટે હું તો એમ સવાલ કરી રહી છું કે ભારતીય જનતા પાર્ટીની શાખ બચી જશે? બિલકુલ, અરે શાખ જવાનો કોઈ સવાલ જ નથી. અમે પૂરેપૂરો પ્રયત્ન કરે છે કે આ દેશમાં નહીં, પૂરેપૂરો પ્રયત્ન કર્યો, પણ છેવટે તો તેના અલગાવવાદી લોકો અને જે પ્રકારે નેતૃત્વ તો મુક્તિ મોહમ્મદ અરે મુક્તિજી પાસે હતું, ભારતીય જનતા પાર્ટી પાસે તો સીધો નિર્ણય કરવાનો હતો નહીં, તો આ પરિસ્થિતિ ના આવે. એટલે જ અમે છેવટે તો નિર્ણય કર્યો છે. પહેલાથી ખબર નથી કે આવું થશે? પહેલા ખબર ના, નહીં પહેલા પ્રયત્ન તો કરવો પડે ને. જમ્મુ કાશ્મીરના લોકોને ઉશ્કેરીને અને તેના યુવાનો ત્યાંથી માંડીને તેના અલગાવવાદીઓનો સપોર્ટ, આઈએસઆઈ ની મદદથી જે પ્રકારે એક ષડયંત્ર તૈયાર થયું હતું એને અમે ખુલ્લું પણ પાડ્યું છે, અને આજે દેશ સમક્ષ પણ એ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશમાં જમ્મુ કાશ્મીરમાં સુશાસન આપવાનો પ્રયત્ન કર્યો છે. જમ્મુ અને કાશ્મીર બંનેની સ્થિતિ અલગ છે. જમ્મુના પણ અમે વિકાસના પ્રશ્નો અને કાશ્મીરના પ્રશ્નો માટે, પણ છેવટે તો નિર્ણય ત્યાંની ચીફ મિનિસ્ટરના પાસે હતા, અને એ ચીફ મિનિસ્ટરે જ્યારે કુલવણ અલગાવ માટે વટે બતાવ્યું ત્યારે અમે આ નિર્ણય કર્યો છે. સામાન્ય જે જનતા છે ને દેવસી, એક સામાન્ય જનતા છે ને, એને સવાલ એ થાય છે કે મહેબૂબા મુફ્તી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ નું નથી સાંભળતી. મહેબૂબા મુફ્તી અને એટલા માટે આપ કહી રહ્યા છો કે ત્યાંના મુખ્યમંત્રી અમારા કયામાં નથી, અને એટલા માટે હવે આ તમામ વાતો કહી રહ્યા છો. બિલકુલ કોઈને ગળે નથી ઉતરતી આ વાત, કોઈને ગળે નથી ઉતરતી. આમાં રાજકારણ જ છે, આમાં માત્ર રાજકારણ છે. મુખ્યમંત્રી મુખ્યમંત્રી છે, એને પણ નિર્ણય કરવાનો હોય છે, અને જ્યારે એ નિર્ણય જ્યારે દેશ હિતમાં ના કરે ત્યારે તો આ ગઠબંધન તૂટ્યું છે. દેવસિંહભાઈ, આમાં નરેન્દ્રભાઈ મોદીની જે કોંગ્રેસ મુક્ત ભારત કરવાની જે ગેલછા છે ને, એ ગેલછા ભારતને કાશ્મીર મુક્ત કરી દીધું. ભારતને મને બોલવા દે, આ બોલ્યા હું બોલ્યો, આ બોલ્યા હું બોલ્યો. તમારી પરિવાર એટલે તમે ભારતને કાશ્મીર મુક્ત કરી દીધું. તમારી ભ્રષ્ટાચાર એના કરતા આગળ વાત કરો. કોંગ્રેસ ની વાત, મોદી સાહેબ છે બલુચિસ્તાનમાં જઈ ભાષણ થઈ ભાષણ ઠોકી આવ્યા હતા કે બલુચિસ્તાન ને ભાગે અમે કાશ્મીર સંભાળી શકતા નથી, અને બલુચિસ્તાન ને આઝાદ કરવાની ક્યાંથી વાતો કરો છો યાર? તમે સૌથી વધુ જે હમણાં જોશી સાહેબ જે વાત કરતા હતા, કર્નલ સાહેબ, એ વાતને હું આગળ વધારું છું. સૌથી પહેલા તમારા શાસનમાં, એનડીએના શાસનમાં, જ્યારે તમે મસૂદ અઝહરને 900 કરોડ રૂપિયા સાથે જમૈની જેમ મૂક્યા હતા ને, ત્યારે તમારી સૌથી પહેલા લશ્કરની સૌથી પહેલું મોરલ ડાઉન ત્યાં થયું હતું. બીજું, પાકિસ્તાનના તમે કેક કાપી આવ્યા ત્યારે ફરીથી લશ્કરનું, કારણ કે આતંકવાદીઓનો આકા છે કાશ્મીર, અને એ એમનો નવાઝ શરીફ છે ને એ સૌથી મોટો આકા છે. એની જોડે તમે ન બેસી શકો. એના પછી પઠાણકોટ ઉપર હુમલો થયો, દેશની સંસદ ઉપર હુમલો થાય તમે ના રોકી શકો. એના મુખ્ય પાસે તમે વૈદ પ્રતાપ વૈદિક ને પાછા ચર્ચા માટે મોકલો, જે તમારા ખાસ માણસ છે. એટલે તમે રોજ તમે જે કાર્યક્રમો નવા નવા આપો છો, એ દરરોજ દરરોજ તમે સેનાનું મોરલ જ ઓછું કરો છો, અને ત્યાંના જે તોફાની તત્વો છે એને પ્રોત્સાહન પૂરું પાડો છો ભાઈ. એટલે તમે સૌથી અગત્યની, તમે જો તમને કહું, તમે એ નહીં, તમે અમરનાથ યાત્રા પણ ન કરી શક્યા. આ ભારતીય જનતા પાર્ટીનું પાપ છે, તમારું પાપ છે. આ તોફાની તત્વોને હાથમાં પથ્થર આપો ભાઈ. તમે ત્યાં યુવાનો નોકરી આપો ભાઈ. તમે એની જગ્યાએ તમારા માટે કયો મુહૂર્ત છે? શું આજે તમને કયો થવાનો છે લાભ? કેવી રહેશે તમારા નક્ષત્રોની ચાલ?
શું કરવું શું ન કરવું. સચોટ કથન સાથે રાશિ દર્શન જુઓ રાશિ ભવિષ્ય રોજ સવારે 8 કલાકે. ક્યાંક દેશના વીરોનું સાહસ, રાજનીતિમાં કોણ બન્યું ફારસ, ક્યાં છુપાયો જનહિતનું પારસ, ક્યાં દોરાયું દેશનું માનસ. દેશ દિવસભર જુઓ રાત્રે 8:30 કલાકે. ક્યારેય નથી અટકતું આ શહેર, ઈશ્વરની છે તેના પર સદા મહેર. છે આર્થિક રાજધાની, છે દરેકની જુદી કહાની. ગરવી છે બધી વાત, વસે અહીં મિની ગુજરાત. મુંબઈ સેન્ટ્રલ જુઓ રાત્રે 11 કલાકે. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત. ઝી 24 કલાકના ફેસબુક પેજ પર અનેક લોકો જોડાઈ રહ્યા છે, પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઇન્દ્રજીતસિંહ ઝાલા, દિવ્યેશ પટોલિયા, હિરેન દામોડિયા અને અનેક લોકો બીજા પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આપ પણ આપની પ્રતિક્રિયા સમગ્ર મુદ્દાને લઈને આપવા માંગતા હો તો ઝી 24 કલાકના ઓફિશિયલ ફેસબુક પેજ પર આપની પ્રતિક્રિયા આપી શકો છો. શિરીષભાઈ, આપણી ચર્ચામાં આપણે આગળ વધીએ અને સીધો સવાલ હવે આપને હું એ પૂછવા માંગીશ કે જે આખી આ અસ્થિરતા હવે ઊભી થઈ છે, ચૂંટણી થવી જોઈએ કે રાજ્યપાલ શાસન? નહીં, ઓબ્વિયસ છે. હવે રાજ્યપાલ શાસન જ ઇનેવિટેબલ છે, કારણ કે જે પ્રકારે એમને ટેકો પાછો ખેંચ્યો છે અને રાજીનામું મુખ્યમંત્રી આપ્યું છે, એટલે હવે ચોક્કસ કાળ માટે તો રાષ્ટ્રપતિ શાસન જ રહેશે. ઓબ્વિયસલી ગવર્નર છે, રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે ત્યાં શાસન કરશે. અને સ્વાભાવિક છે કે રાષ્ટ્રપતિ શાસન છે એટલે કેન્દ્ર સરકાર પાસે હવે ઘણી બધી સત્તાઓ, જમ્મુ કાશ્મીરનું જે સ્ટેટસ છે એ હિસાબે ઘણી બધી સત્તાઓ એની પાસે પણ રહેશે. અને લેટ્સ હોપ કે એના કારણે જે અત્યારે સ્થિતિઓ છે, ઊભી થયેલી છે, એના ઉપર ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારે નિયંત્રણ આવી શકે. પણ એક સ્પષ્ટ વસ્તુ છે કે જમ્મુ કાશ્મીરમાં જે એક રાજકીય અસ્થિરતાનો દોર વચ્ચે વચ્ચે ખૂબ ચાલ્યો હતો, આપણે જોયું કે 8 જેટલા રાષ્ટ્રપતિ શાસનો અત્યાર સુધીમાં લાગેલા છે, એ દોર ફરી પાછો ક્યાંક આવી રહ્યો છે એવું દેખાય. 3 વર્ષ ફરી પાછું એક સ્થિર સરકાર ચાલી, હવે ફરી પાછું આ ઘટનાક્રમ થયો છે, એના કારણે ફરી પાછું રાજકીય અસ્થિરતાનો, કારણ કે ફરી પાછું રાષ્ટ્રપતિ શાસને કઈ કાયમી ઘટના તો છે નહીં. ફરી પાછું 6 મહિના પછી 8 મહિના પછી જયારે શાસન પૂર્ણ થાય ત્યારે ચૂંટણી આવશે, અને જયારે ચૂંટણી આવશે ફરી પાછી જમ્મુ કાશ્મીરમાં, ત્યારે ફરી પાછી આવી કોઈ ત્રિશંકુ સ્થિતિ ઉભી ન થાય એ જોવાની જવાબદારી હવે દરેક રાજકીય પક્ષની અને જમ્મુ કાશ્મીરની જનતાની રહેશે. બિલકુલ. દેવસિંહ, આપ શું માનો છો કે આપે તો, જો કે આપના પક્ષે તો માંગ કરી દીધી છે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની, પરંતુ ગઠબંધન તોડ્યા બાદ લાગી રહ્યું છે આતંકવાદ રોકાઈ જશે? ગઠબંધનના મૂળમાં પણ આતંકવાદને, અલકાવવાદને ક્યાંક ને ક્યાંક એના તરફ કુણું વળણ હતું એ, અને હવે જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે ત્યારે 100% એમાં ઘટાડો થશે. મક્કમતાથી આ અલગાવવાદી લોકો હોય કે ચાહે ISIની મદદથી હોય, પાકિસ્તાનની મદદથી, આ બધાને જવાબ મળશે. અને જે પ્રકારે દેશની જનતા ગઠબંધન જ ના કર્યું હોત તો પહેલેથી આજ પરિસ્થિતિ હોત? વળી એની એ જ વાત આવી, તમે એને જ્યાં સુધી તમે સરકાર ચલાવો, તમે અસ્થિરતા લઈ આવ્યા છો એક રાજ્યમાં, તમે અસ્થિરતા લઈ આવ્યા છો અને તમે કહી રહ્યા છો કે ફરી એક વખત એ જ વાત. તમે આજે સરકાર બનાવી, આજે નિર્ણય કરી દઈએ કે કાલથી અમારું ગઠબંધન તૂટી જાય એવું ન હોય, એક પ્રયત્ન કરવો પડે. અને દેશની નેતૃત્વ વાળી ભારતીય જનતા પાર્ટીની, ભારત સરકારની, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ નેતૃત્વ વાળી સરકારે પૂરેપૂરો સહકાર JNKમાં આપ્યો છે કે જેથી JNKના તમામ પ્રશ્નો એકી સાથે તો ઉકેલી શકવા નથી. આ સમસ્યા કેટલા વર્ષો જૂની છે, હવે કહીશ તો જયરાજસિંહને ખોટું લાગશે. પંડિત નહેરુનું પાપ છે, પંડિત નહેરુએ જો યુએનમાં ના લઈ ગયા હોત અને સરદાર સાહેબ જેવા, જેને કહેવાય ને કે એક લોખંડી પુરુષના હાથમાં નિર્ણય હોત તો ક્યાંનો ઉકેલ આવી ગયો હોત.
પણ પંડિત નહેરુએ ક્યાંક ને ક્યાંક છેવટે તો કોંગ્રેસના મૂળમાં જે મુસ્લિમ તુષ્ટિકરણની ભાવના છે ને એના કારણે આ કાશ્મીરની સ્થિતિ થઈ છે. એ કે આ બીજી રીતે અમે કોંગ્રેસ મુક્ત ભારતને ઈચ્છે છે એટલે શું ઈચ્છે છે? તમે જે આ નીતિ રીતિ અપનાવો છો ને, પરિવારવાદ, વંશવાદ, મુસ્લિમ ભ્રષ્ટાચાર, મૂકી મૂકીને ભાગવા માંડે, એટલે ભાગવા નથી માંડે, ભાગવા જ માંડે ભાઈ. અરે એક સરકાર જેવી તો જાય, ભાગવા માંડે જો સત્તામાં તો મૂકીને ભાગી જાવ, એટલે શું ના ભોગે અમાર સરકાર નથી ચલાવી, સત્તામાં હતા તમે મૂકીને ભાગવા માંડે ભાઈ, જવું હોય તો જાય. તમે હમણાં વાત કરતા હતા નહીં સરકાર ટેકો, અરે ક્યાં ટેકો પાછો ખેંચો છો ભાઈ? તમે સરકારમાં હતા અહીંયા, તમે પ્રજાને ગેરમાર્ગે ના દોરો, ગેરમાર્ગે તમે પલાયનવાદ મુક્તિથી ભાગી ગયા છો, એના મૂળમાં તમે મૂકીને ભાગી ગયા, દેશની ચિંતા તમે ચલાવી ના શક્યા, ચલાવી શક્યા નહીં, ખરીદી લો ને, ખરીદી લો દેવું છે, કોને રોકે લો, તમારા અમિત શાહ કહી દો ને બેગો લઈને જાય ખરીદી લે. ભાજપની આબરુ ગઈ, સમસ્યા ચોખ્ખી વાત છે. તમે ચલાવ્યું, તમે નીતિ, તમે દેશમાં તમારે એવો વહીવટ આપવો પડે કે મહેબૂબા બાકી જાય, અરે તમે બાકી ગયા, તમે મૂકીને બાકી ગયા હથિયાર, તમે શું સમજો છો? અરે ભાઈ હથિયાર એટા મૂકી દીધા તમે, કોઈ હથિયાર એટા મૂક્યા નથી, આ રાષ્ટ્ર તમારે એવી નીતિ હોવી જોઈએ કે મહેબૂબા જતી રહે. અરે આવનારા વખત માં તમે તમે વાત કરો છો ને, આ મહેબૂબા ને કાઢી મૂકવાનો નિર્ણય છે, તમે વાત કરતા હતા રાષ્ટ્રપતિ શાસન ની, આ મેમ્બર છે, સ્પષ્ટ ના પાડી છે કે જે સરકાર બનાવવાનો નથી, પછી રાષ્ટ્રપતિ શાસન આવશે, મહેબૂબા ને પણ કાઢવાનો નિર્ણય છે. શું છે આ સમગ્ર મુદ્દે? ફાઇનલ કમેન્ટ. સત્તા મૂકીને તો ભાગી ગયા છો, પછી ક્યાં? જયદેવભાઈ, હા જી, મને કહો છો તરુણ? જી જી જી, બિલકુલ, હા જી. ફાઇનલ કોમેન્ટ એ છે કે જે આ એક કલાકની ડિબેટમાં થયું છે, એવું જ કંઈક આઝાદીથી માંડીને આજ સુધી કાશ્મીરનું થયું છે કે બે બંને પક્ષોની પક્ષાપક્ષી અને અરસપરસની લડાઈ હોય, જ્યારે નેશનલ કોન્ફરન્સ સરકારમાં હોય ત્યારે પીડીપી એ આ વલણ અપનાવે અને જ્યારે પીડીપી હોય ત્યારે નેશનલ કોન્ફરન્સ આ વલણ અપનાવે, એ સ્થિતિ, સતત ને સતત ની ઇન્સ્ટેબિલિટી જમ્મુ એન્ડ કાશ્મીરમાં, ગવર્નર રૂલ, પ્રેસિડેન્ટ રૂલ, ત્યાંના લોકો માટેનું આપણું અનહદ ખૂણું વલણ, સુરક્ષા એજન્સીઝ ના ઇન્ટરેસ્ટ અને સિક્યોરિટીને નેવે મૂકીને કરાતું આ વલણ, આ જ બધાના કારણે આપણે અહીંયા છીએ. અને આજના નિર્ણયે ફાયદો શું કર્યો છે એ કદાચ નજીકના ભવિષ્યમાં તો નથી દેખાતો, પણ કાશ્મીરનો એ જ સડકતો પ્રશ્નને વધુ ને વધુ એમાં તેલ રેડાણું છે, વધુ ને વધુ ગુંચવાયો છે. જી જી, ધર્મેન્દ્રસિંહ જી, આપકી ફાઇનલ કમેન્ટ. જો આજ કી હાલત હૈ ઉસમે દેખના પડેગા કે યે જો આજ મહેબૂબા મુફ્તી ને જો પ્રેસ કોન્ફરન્સ કી ઉસમે બોલા, ઉન્હોને ખુલા ચેલેન્જ કિયા હૈ કે યે મસ્કુલર અપ્રોચ કેન્દ્ર સરકાર કી ઇધર નહીં ચલને વાલી, યે ઉનકા યે પહેલે બાર એસા કમેન્ટ નહીં હૈ. મતલબ उन्होंने पहले भी बोला था कि तिरंगे को कंधा देने वाला नहीं मिलेगा, उधर 370 से अगर छेड़छाड़ किया तो तिरंगे को कंधा देने वाला नहीं मिलेगा उधर, यहाँ पे देन शी वाज बोस्टिंग अपने को, मतलब वो बोलते हैं शेकी पका रही थी कि मैंने 11,000 स्टोन पेल्टर्स छोड़ दिए होते, उनको रिहा कर दिया उधर. आपको ये याद दिला दूं, ये पूरा देशद्रोह की श्रेणी में आता अगर कोई तिरंगे झंडे का अपमान करता उधर. हम तिरंगे झंडे के लिए जीते हैं, तिरंगे झंडे के लिए मरने के लिए तैयार है, ये उस वक्त ही ये कर देना चाहिए उधर. दूसरा, मैं जस्ट फूड फॉर थॉट, अगर आज ये पीडीपी और कांग्रेस की सरकार होती और ये हालत होती तो फिर ये केंद्र सरकार क्या कार्रवाई करती उधर? जी. क्या ये कांग्रेस को रिक्वेस्ट करती कि आप सपोर्ट विड्रॉ करो या पीडीपी को बोलती कि आप रिजाइन करो? नहीं, ये मैं बताऊं,
31 जुलाई 1953 को पंडित नेहरू को आईबी ने रिपोर्ट दी थी कि शेख अब्दुल्ला 11 अगस्त को जो रैली करने जा रहे हैं श्रीनगर के लाल चौक में, उसमें वो पाकिस्तान के सपोर्ट में बोलने वाले हैं उधर। जी जी। बिना कुछ देर किए 8 अगस्त 1953 को शेख अब्दुल्ला को वहां से अरेस्ट, युवा चीफ मिनिस्टर उसको डिसमिस किया गया, उसको बर्खास्त किया गया, अरेस्ट किया गया, जेल में डाला गया। बहुत खुशी होती है, बता रहा हूँ, ये केंद्र सरकार का जो क्या कहते हैं सेंसेक्स है, स्ट्रेट अवे 5000 पॉइंट ऊपर चला जाता अगर आज। चलो समय नहीं मर्यादा है, आपने चर्चा ने अटकावी पड़छे। धर्मेंद्र जी धन्यवाद आपका भी हमारे साथ जुड़ने के लिए, तमाम मेहमानों ने खूब खूब आभार हमारे साथ जुड़ाया। तो आज आ चर्चा करी रहा हता मुफ्ती मुक्ति अने मास्टर स्ट्रोक, राजकारण छे, राजधर्म छे, शू छे, जम्मू काश्मीर नु शू थशे, आवनारा समय पर चित्र स्पष्ट थशे वाद विवाद में। अत्यारे बस आटलू ज, फरी एक वखत नवा विषय साथे मळीशुं, त्यां सुधी रजा लईश, नमस्कार।